Standard C, subject. English. Unit. One chair. बहुत चल रहा है यूनिट वन. यूनिट वन टेस्ट ऑफ एक्टिविटी टेन बाकी से नाइन आया. ओके जो एक्टिविटी नाइन पेज नंबर 12 आंसर द क्वेश्चन. यू नीड टू क्लिप. क्लिप એટલે ખબર છે ને તમે કપડા ને ઉડી ના જાય એટલે ક્લિપ ભરાવો છો. હવે એક ક્લિપ ટુ હેન્ડ વન હેન્કી. હેન્કી એટલે રૂમાલ. એક હેન્કી ને લટકાવવા તમારે બે ક્લિપ ની જરૂર પડે છે. આ એક ક્લિપ આ બીજી ક્લિપ લટકાવવા બરોબર. યુ નીડ ફોર ક્લિપ ટુ હેંગ થ્રી હેંકી. થ્રી હેંકીને લટકાવવા ચાર ક્લિપની તમને જરૂર છે. હાઉ મેની ક્લિપ ટુ યુ નીડ હેંગ ટેન હેંકી. તમારે દસ રૂમાલ લટકાવવા હોય તો કેટલા ક્લિપની જરૂર પડે. તો આન્સર આવે ઇલેવન. કેટલો આવે? લખો ઇલેવન. પછી નોટમાં ક્વેશ્ચન સાથે આન્સર લખજો. રાઈટ. પેજ નંબર 12 ફર્સ્ટમાં બોક્સ છે. ઓકે યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો. આ એક પેજમાં તમારે આ એક કોલમ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. તો કેટલી લાઈનની જરૂર પડી? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરોબર. આવી રીતે એક પેજમાં તમને અગિયાર જોતા હોય. પેજ ઇન્ટુ 10 10 જોતા હોય તો કેટલાની જરૂર પડે? કોલમ આ જો કોલમ નું સી 1 2 3 4 5 6 7 8 9 10 10 કોલમ લખ્યું છે. પેજ છે 10 કોલમ ની. તો લાઈન કેટલાની જરૂર લાઈન કેટલી જરૂર પડે? 1 2 3 4 5 6 7 8 9 10 10 ની 9 જ જરૂર પડે. તમે પેજમાં આમ કરશો આમ પાડો. ખ્યાલ આવે છે? આ પેજને ના કરાય, તમારા પેજને કરજો બરોબર છે. યુ વોન્ટ 16 ફોલ્ડ ઇન અ પેજ. હાઉ મેની ટાઈમ વિલ યુ ફોલ્ડ ઇટ. તમારે 16 ચોરસ જોતા હોય એક પેજને ફોલ્ડ કરવામાં તો તમારે કેટલી વાર ફોલ્ડ કરવા પડે? એક વાર ફોલ્ડ કરો પેજ તો કેટલા પેજ મળે તમને? છે રફ કાગળ જેવું વેસ્ટ કાગળ હોય તો અચ્છા એ ચાલશે. આપી દો આપી દો. આ ચોરસ કાગળ હોય. યુ વોન્ટ ટુ 16 ફોલ્ડ અને પણ કટ કરજો.
थर्टी फोर्टी फिफ्टी सिक्सटी कितना कितनी बार आपने फोल्ड करिया फोर टाइम करिया करिया फोर टाइम करिया ये सिक्सटी मरे करो बस लो ले बेटा ले फोर यू कैन मेक वन न्यू परफ्यूम स्टिक Put off four bun perfume stick. Out of 16 bun stick, how many new stick can you make? Juo. Char perfume stick madhi ek bane. To 16 madhi kitna thai? To char bhagya kar de so. बाकिया चार कर सो तो कितना था सोल चौक चौसठ था सो आंसर आवे 16 राइट चलो हवे सामे नु पिक्चर करो जुओ पिक्चर जो सो अने कलर पुरसो એટલે નીચે નું હું વર્કશીટ માં સાંભળો 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 હું વર્કશીટ માં પિક્ચર આપી નહીં પણ લખી કે પેજ નંબર 13 ઉપરનું પિક્ચર જોઈને નીચેના પ્રશ્નના આન્સર આપો અથવા લઈ બરોબર ફિલિંગ ધ બ્લેન્ક રાઈટ ચલો ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ વિન્ડો વિન્ડો દેખાય તમને ઓકે ટેબલ ક્યાં છે એની આ વિન્ડોની ક્યાં બેન્ચ વિન્ડોની ક્યાં છે નીચેના કહેવાય નીચે કહેવાય पासे कहवाय ने सु कहवाय पासे तो एक्टिविटी क्या है फर्स्ट मा सु आवे नियर सेकंड देयर आर सिक्स पिक्चर देखाय छे चार आ बाजू ने बे आ बाजू सिक्स पिक्चर ऑन द वॉल वॉल ऊपर सु छे हां ऑन द वॉल वॉल ऊपर छे ने तो सेकंड मा ऑन थर्ड देयर आर टू पिलोस पिलोस એટલે ઓસિકા બ્લેન્ક ધ કોટ કોટ એટલે પલંગ દેખાય છે બેડ કેટલા છે કે હા બોલ ઓન એની ઉપર છે એટલે થર્ડમાં આવશે ઓન ફોર ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ટેબલ બોલ ટેબલ ની ક્યાં છે हाँ अंदर है अंदर अंदर मतलब ये अंदर अंदर नीचे चेने फिर देर इज नॉट अ वॉज बेसिन क्या ही नहीं इन द पिक्चर इन द थैंक यू अब एक जॉब से फन टाइम टेंशन डॉक्टर आई हैव अ ग्रेट प्रॉब्लम आई नेवर फील हंग्री અને કોઈ દિવસ ભૂખ નથી લાગતી આફ્ટર ઇટિંગ એન્ડ ડુ નોટ ફીલ ટાયર આફ્ટર સ્લીપિંગ હું મને જમ્યા પછી ભૂખ નથી લાગતી અને ઊંઘ્યા પછી થાક નથી લાગતો હોય ને એવા આરસુ ના જાવ ડૉક્ટર વેલ યુ હેવ જસ્ટ અ રાઇટ મેડિસિન ફોર યુ ટેક ટુ ઓફ ધીસ ટેબલ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ ટુ એવરી મોર્નિંગ બિફોર વોકિંગ અપ તો ડોક્ટરે એને આપ્યું ટેબ્લેટ બીજું છે દેર વેર થ્રી ફ્રેન્ડ્સ દેર રિક્વેસ્ટ ગો ત્રણ ફ્રેન્ડ રિક્વેસ્ટ કરતા હતા ગોડને વન પર્સન ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ અને એક ફૂલ રૂમ ડાયમંડથી ભરેલો આપો સેકન્ડ ફ્રેન્ડ God, please give me a room full of gold. અને બીજો રૂમ જે ગોલ્ડથી ભરેલો હોય સોનાથી ભરેલો આપો થર્ડ પર્સન God, please give me the keys of their room. ભગવાન મને આ બંનેના જે રૂમ છે એની કીઝ આપી દો ચાવી આપી દો એકનું ડાયમંડ એકનું સેકન્ડ છે પણ આપણે ફર્સ્ટ ચેપ્ટરના વન વર્ડ આન્સર જો હવે મારી અહીંયા વાત સાંભળો હું જે લખાવું છું ક્વેશ્ચન
मुझे क्वेश्चन आंसर लिखा हूँ चु ये वन वर्ड जारे अपने एग्जाम में वन वर्ड आपसे अने मु पूछी सा फुल सेंटेंस जेवी के जो पर फर्स्ट छे राइम्स मा के हु मी द बॉय तो ना नीचे ऑप्शन आपेला होय तो तमने आ कीधु होय मिसिस स्वीटी मिसिस स्वीटी मळे ने बरोबर अन फुल मा आपु होय तो फुल सेंटेंस मा होय तो फुल सेंटेंस मा आपण जे रीते हेडिंग लखेलु होय ए रीते क्वेश्चन आंसर लखवाना એટલે હેડિંગ મારો નોટબુક માં રાઇટ ધ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન લખો તમારે અહીંયા આમ સુગર સરસ આવે છે હવે મેં આ બધાના રાઇમિંગ વર્ડ્સ લખાયા છે રાઈટ આપણી એક્સરસાઇઝ 2 હતી કે કઈ હતી બી હતી ને 1 બી બધાના રાઇમિંગ વર્ડ્સ મેં લખાયા છે એટલે એનો મેં ખાલી ફ્લાવર લખાયું છે પણ હું પૂછું બધા જ બરાબર બરાબર છે કે વિચ વર્ડ રાઇમ્સ વિથ ધ ફ્લાવર્સ ફ્લાવર્સ નો રાઇમિંગ વર્ડ્સ શું છે બરાબર તો હું ગમે તે પૂછીશ કેમ કે મેં લખાયા છે બરોબર છે ચલો લખો શું આવે આન્સર શોર્ટ લખાયા છે ને મેં હા હા બે બી માં લખાયા છે મને યાદ છે એટલે કોઈ પણ નું રાઇમિંગ વર્ડ શું પૂછી શકી લખો મહારાજા ઓ
सी एटले शू थाय जो द किंग एटले राजा किंग द किचन राजा ने किचन में जोईने रसोड़ा में जोईने कौन खुश थई गयो कौन खुश थयो राजा ने रसोड़ा में जोईने खुश कौन थयो राजा ने रसोड़ा में जोईने के मतलब छोकरा आंगळी ऊंची में तो सरस पाठ समझायो बोलो हा लास्ट बेंच कौन खुश थयो तू हा तो आंसर के लिए लखी सु आनो आनो आंसर तू हा उनी जगह जे नाम आवे द कू पची आपको आंसर है ने कहीं से हाँ बड़े हाँ द कू पॉज The cook was happy to see the king in the kitchen. Right? चलो रफ करो ऊपर ने
પછી મેં એક વાત તમને ક્વેશ્ચન 1 માં પણ એક્ટિવિટી 1 માં લખાયેલું છે નીચે ધ પિન વોઝ શાર્પ છે તો એ 1 વર્ડ માં આવશે જો એક્ટિવિટી 1 સી સી છે એ કયું છે સી છે છે સી The name of the king was Thank you. Who got me?